તો હવે નજર કરીએ કે લોકો શું કહી રહ્યા છે. જો તેઓ પ્રધાનમંત્રી હોય તો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની શું પ્રતિક્રિયા છે તે પણ સાંભળો. પ્રધાન હોય તો પહેલામાં પહેલી વાત તો લોલીપોપ આપવાનું જ બંધ કરી દઉં, અને બીજી વાત કે જે દેશમાં ભ્રષ્ટાચાર ચાલે છે ભ્રષ્ટાચારને દૂર માફ કરી દે, અને બીજું યુવા નેતાઓને આગળ લાવવાનો કોશિશ કરે અને દેશને પ્રગતિ સુધી લઈ જાય. તો પહેલા ભ્રષ્ટાચાર જે છે એ બધું બંધ કરી દો, અને જે શિક્ષણનું અને જે બી બાળકને જે બી જરૂરિયાત છે એ બધી મેં પૂરી પાડું, અને જે બી જેમ કે કોલેજમાં જે ફી છે એ બધી મેં ઓછી કરું, કેમ કે પ્રાઇવેટ અત્યારે વધી ગયું છે એનું સરકારી મેં કરવાનો પ્રયાસ કરું. પહેલા દેશનો વિકાસ કરું અને પાકિસ્તાનનો નાશ કરું વડાપ્રધાનો, કારણ કે આટલા બધા આટલી બધી વાર હુમલો કર્યા પછી પણ એને જો છોડી દેવામાં આવે ને તો આપણા દેશના વડાપ્રધાન કહેવાય જ ના. કઈ આપણે બિકર નહીં, એમને ઘરમાં ઘૂસીને મારીને એમનો નાશ કરવાની તાકાત આપણી અંદર છે છે ભારતમાં. તો મારું કહેવાનો મતલબ એક છે કે જે બી પ્રધાનમંત્રી બને તો દેશનું વિચારીને બને અને દેશ માટે કંઈક કરે એ વિચારધારાથી બને તો 100% દેશ આગળ જ જવાનો છે. જે આપણા નરેન્દ્ર મોદીજી છે જે દેશ માટે કાર્ય કરી રહ્યા છે તો એ જે વાત કરે છે એ પણ આપણે ખરા ઉતરે છે. હું જો વડાપ્રધાન પેલા બનું ને તો સૌથી પહેલા ગૌ હત્યા બંધ કરાય નાખું. ગાય માતાને જે અત્યારે કપાઈ રહ્યા છે, આપણા ભારત દેશ એવો દેશ છે કે ગૌ સંસ્કૃતિનો દેશ છે, અને આપણે ગૌ માતાને લીધે જ આ દેશ ને આ દુનિયા ટકી રહી છે. તો જો ગાયને જો કતલખાને જતી હોય તો સૌથી પહેલા કતલખાના જ બધા બંધ કરાય નાખું, અને જે જે પણ ગાય માતા સામે આંગળી ચીંધે ને તે આંગળી ચીંધનારાનો હાથ જ કાપી નાખું. અને શિક્ષણ એનું સ્તર હમણાં ખૂબ જ ગગડી રહ્યું છે, બસ એના પર સૌથી વધારે ધ્યાન આપું કે એ શિક્ષણ જો સારું થાય તો લોકો એજ્યુકેટેડ બને, અને લોકો એજ્યુકેટેડ બનશે એટલે આ જે ભૂલો કરે છે, સ્વચ્છતા અભિયાન છે, ઘણા બધા અભિયાન જે આપણે ચલાવવા પડે છે, એકચ્યુઅલમાં ઘણા બધા દેશોમાં એવા કોઈ અભિયાન નથી ચલાવતા જેનો નાગરિક એટલો જાગૃત હોય છે કે ત્યાં સ્વચ્છતા રાખે જ છે. તો આપણે જો એમને એજ્યુકેટેડ કરીશું તો એ લોકો જાગૃત બનશે, જાગૃત બનીને જે ભૂલો હમણાં કરે છે એ નહીં કરે. બસ મારું એવું જ માનવું છે કે હું વડાપ્રધાન હોઉં તો આ બધી નાની નાની વાતો પર ધ્યાન આપીને દેશને આગળ લઈ જઉં. આપણા દરેકે આખા પૂરા દેશમાં જે પણ પર્સન છે એને બે બોયસ હોય કે જે પણ હોય એમાંથી એક વ્યક્તિને આર્મીમાં મોકલવા જ જોઈએ. અને બીજી વસ્તુ કે તમામ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તો જ આપણા દેશનો વિકાસ થશે, અને શિક્ષણને પહેલાં આગળ લાવવું જોઈએ. એક્ઝામનું મહત્વ નથી, પહેલાં તો એ કહું એક્ઝામનું કોઈ મહત્વ નથી, રટ્ટા મારીને લોકો પાસ થાય છે. એમની અંદર એવી રીતે લાવો કે લોકો કોલેજમાં આવે ને ભણે, અંદર બેસીને ભણે. એક્ઝામનું કોઈ મહત્વ, એક્ઝામ આપવા બધા જ આવે છે પણ એક્ઝામથી કશું નહીં ખબર પડતી, ખાલી ડિગ્રી મળે છે.